સાથે પ્રશાસનને અનુરોધ છે, સાહેબને વિનંતી છે, આ પ્રદેશ કે જ્યાં 60% આદિવાસી સમાજ ગરીબ લોકો રહે છે, એ આદિવાસી સમાજ આજે સરકારી નોકરીઓથી ખૂબ એના ઉપર એનું ગુજરાન ચાલે છે, એનું જીવન નિર્ભર છે સરકારી નોકરીઓના લીધે, એક સામે એક નાનામાં નાની નોકરીના લીધે એનું ઘરબાર ચાલે છે, એના છોકરાઓ ભણે છે. મારી ઈચ્છા છે, મારો અનુરોધ છે પ્રશાસનને અને ખાસ કરીને પ્રશાસક મહોદયને કે સરકારી નોકરીમાં ભલે નાના જોબ પર હશે, યા ટેમ્પરરી હશે, યા ડેલી બેઝિસ હશે, યા કોન્ટ્રાક્ટ પર હશે, આદિવાસી સમાજ જે ગરીબ વ્યક્તિ છે એને આદિવાસી એમને નોકરીમાં રક્ષણ મળવું જોઈએ. એમને કારણ કે એમનું જીવન અને એમનું ઘર, એમનું પરિવાર ડિસ્ટર્બ થઈ જશે, છોકરાઓ જે ભણતા છોકરાઓ ડિસ્ટર્બ થઈ જશે. એટલો મારો અનુરોધ છે પ્રશાસનને આજના વિશ્વ આદિવાસી દિવસ ઉપર. મારી વિનંતી છે પ્રશાસક મહોદયને, દરેક જગ્યાએ સરકારી નોકરી મળે એવું જરૂરી નથી, એને જોબ મળી જ નથી હોય. મોહનભાઈ સરકારી નોકરી નથી પણ સંતંત્ર પેપર રહે, સરકારી નોકર છે. સરકારી નોકર હોત તો મારી માફક કઈ હોત, આજે સંસદમાં છે. સરકારી નોકરી મળી હોત તો સંસદ ના હોત. મિત્રો, આ તમને સ્પષ્ટતા સાથે કહું, દરેકને સરકારી નોકરી કરવાનો એક ચોક્કસ મોહ હોય, પણ કારકિર્દી એવા લોકો બનાવી શકતા હોય છે કે જે લોકો સરકારી નોકરી સાથે નથી જોડાયા. ધીરુભાઈ અંબાણી સરકારી નોકરી કરી છે, રતન ટાટાએ સરકારી નોકરી કરી છે, ગોધરેજે સરકારી નોકરી કરી છે, કેડી લાવાળે સરકારી નોકરી કરી છે. આ દેશમાં યુવાન મિત્રો તમને કહું, કુલ જનસંખ્યાના 1-1.25% જેટલા સરકારી નોકર છે, બાકીના 98% લોકો એ બીજા વ્યવસાયથી પોતાની આજીવિકા પૂરી કરે. પુરુષાર્થ કરવો પડતો હોય છે સફળતા માટે. અમે તમને તક આપી, અમારું કામ છે તમને મેડિકલ કોલેજમાં ભણાવવાનું, તમારા માટે સુવિધા ઊભી કરવાનું. તમને એન્જિનિયરિંગ કોલેજની સુવિધા મળે, તમને પેરા મેડિકલની સુવિધા મળે, તમને નર્સિંગની સુવિધા મળે, તમને કૌશલ વિકાસના કારણ જે કોશિશ છે એમાં તમને અવસર મળે. એના માટે જે કરવું પડે કર્યું, એટલું નહીં તમને મેડિકલમાં એડમિશન મળે. મિત્રો, હું ગૌરવ સાથે કહું, છેક સુરત છોડી વલસાડ, નવસારી, વાપી, પારડી કોઈ જગ્યાએ એવા ગણમાન્ય સંસ્થાના કોચિંગ ક્લાસ નહોતા, સરકારી ખર્ચે અને જોખમે મારા આદિવાસી બાળકો ડોક્ટર બને, એના માટે મેં કોચિંગ ક્લાસ પર તમારા માટે તક પૂરી પાડી. અમારું કામ તમને તક પૂરી પાડવાનું, એ તક ઝડપી નહીં અને આગળ વધવાની જવાબદારી તમારી છે. એને એમાં જ્યાં ખૂટતું હોય તમારી સાથે ખભે ખભા મિલાવીને જોડાવાની જવાબદારી પણ પ્રશાસનની એટલી જ છે.